દેશના મોસ્ટ વોન્ટેડ આરોપી દાઉદ ઇબ્રાહીમને વડોદરાની કોર્ટે 41 વર્ષ જૂના કેસમાં નિર્દોષ છોડી દેવાનો હુકમ કર્યો છે. દેશના સૌથી મોટા મોસ્ટ વોન્ટેડના ફાયરિંગ કેસમાં વડોદરાની કોર્ટના હુકમ બાદ ફેરત પાસની માંગ તેજ થઈ છે. દાઉદના વડોદરાના ફાયરિંગ કેસની વાત કરીએ તો 11 જૂન 1983 દિવસે જાંબુઆ જીઈબી સબસ્ટેશન પાસે દાઉદ અને તેનો સાગીરદ કારમાં પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન દાઉદના સાગીરથ હાજી ઇસ્માઈથી આકસ્મિક ફાયરિંગ થયું હતું, જેમાં હાજી ઇસ્માઈને ડાબા હાથે અને દાઉદ ઇબ્રાહીમને ગળાના ભાગે ઇજા થઈ હતી. ફાયરિંગમાં ઘાયલ થનાર દાઉદ અને હાજી ઇસ્માઈલને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા, જેની જાણ થતાં પોલીસે કારમાં સવાર 4 લોકો સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. જો કે તપાસમાં આર્મ્સ એક્ટ હેઠળ તપાસ કરતા અધિકારીએ કલેક્ટરની મંજૂરી લીધા વગર તપાસ કરી હતી. આ કારણસર સમગ્ર મામલે કોર્ટે દાઉદ ઇબ્રાહીમને નિર્દોષ છોડવાનો આદેશ કર્યો. જે તે સમયે આર્મ્સ એક્ટની કલમ લગાવવા પોલીસ તે કલેક્ટરની મંજૂરી લેવાનો નિયમ હતો, જેનો કેસ 41 વર્ષ સુધી ચાલી રહ્યો હતો. જો કે સમગ્ર કેસમાં કોર્ટે દાઉદ ઇબ્રાહીમને નિર્દોષ જાહેર કરી દીધો છે, જેને લઈને જાગૃત નાગરિકોએ સમગ્ર કેસમાં ફેર તપાસની માંગ કરી છે. સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઇન પર જોડાયેલા છે. માનુ, દેશના મોસ્ટ વોન્ટેડ આરોપી દાઉદ ઇબ્રાહીમને વડોદરાની કોર્ટે 41 વર્ષ જૂના કેસમાં નિર્દોષ છોડી દીધો છે, ત્યારે જનતાએ માંગ કરી છે કે આ કેસની ફરીથી તપાસ થવી જોઈએ. 41 વર્ષ પહેલા ડોન દાઉદ ઇબ્રાહીમ સામે વડોદરામાં ગુનો નોંધાયેલો હતો. આ કેસમાં જાંબુઆ પાસે 1983 જીવી સબસ્ટેશન પાસે કારમાં લાયસન્સ વગરની રિવોલ્વરથી ગોળી છૂટતા દાઉદ ઇબ્રાહીમ અને એના સાગરીન કે આજી ઇસ્માઈલ બંને ઘાયલ થયા હતા. ત્યારબાદ હોસ્પિટલમાં દાખલ કર્યા અને જે હોટલમાં એ રોકાયા હતા ત્યાં ખાતરી કરવામાં આવી તો હથિયારો ત્યાંથી મળી આવેલા. 2 પિસ્તોલ અને 5 રિવોલ્વર મળી હતી, જીવતા કારતૂસ પણ મળ્યા હતા. આ કેસ અત્યારે કોર્ટમાં ચાલ્યો અને આ 41 વર્ષ જૂના કેસમાં કોર્ટે દાઉદ ઇબ્રાહીમને નિર્દોષ જાહેર કર્યો છે. કારણ કે જે તે વખતે તપાસ અધિકારીએ આ આર્મ્સ એક્ટ મુજબ કલેક્ટરની મંજૂરી લેવાની હતી, એ મંજૂરી નહોતી લીધી અને એના કારણે આજે એને બચાવ થયો છે એનો અને દોષમુક્ત જાહેર થયો છે. સ્થાનિક લોકોએ અત્યારે માગણી કરી છે કે આ કેસમાં ફરીવાર તપાસ થવી જોઈએ. ગંભીર પ્રકારનો ગુનો છે. માત્ર એક પોલીસ અધિકારી જે ભૂલના કારણે એને નિર્દોષ છોડી દેવો વ્યાજબી નથી અને ફરી આ કેસની તપાસ થવી જોઈએ એવી લોકો પણ માંગ કરી રહ્યા છે. જી માનુ, આભાર તમામ વિગતો માટે. મહીસાગરના